બગસરા તાલુકાના નાના મુજિયાસર ગામની પ્રાથમિક શાળામાં 78 વિદ્યાર્થીઓ ભણે છે. તેની સામે માત્ર એક શિક્ષક હોવાથી સરપંચ અને ગ્રામજનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને ઉગ્ર માંગ કરી હતી અને શાળાને તાળાબંધી કરી હતી, જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળામાં શિક્ષકો ભરવાની બાહેધરી સાથે મામલાને થાળે પાડ્યો હતો. નાના મુંજિયાસર ગામની અંદર તારાબંધીનો કાર્યક્રમ એ માટે રાખવાનો હતો કે 90ની સંખ્યા છે અને એક શિક્ષક છે, બરાબર છે. અને વારંવાર રજૂઆત કરી અમે, ત્રણ વાર ઓફિસોમાં લઈ આવ્યા, તોય છતાંય શિક્ષકો મૂકતા નથી. એક વર્ષથી અમે મહેનત કરવી જોઈએ છતાંય, અને આજે તારાબંધીનો કાર્યક્રમ રાખ્યો તો બધા અધિકારીઓ દોડીને આવ્યા. અને એ એમ કહે છે હવે સોમવાર લગ્ન વાર જુઓ, સોમવારે તમને શિક્ષક આપશું, તો અમારે એમાં વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકીએ. અમે વાલીઓએ નક્કી કર્યું છે બધું જ કે જ્યાં લગ્ન શિક્ષકો ન આવે ત્યાં લગ્ન અમારા બાળકોને મોકલવાના નથી થતા, બરાબર છે. અત્યારે એક શિક્ષક છે અને 90ની સંખ્યા છે, તો આમાં કઈ રીતે અભ્યાસ કરી શકીએ, બરાબર. અધિકારીઓ એવું કહી ગયા છે કે સોમવાર લગ્નમાં અમે કંઈક વ્યવસ્થા કરશું, પણ અમને એવું લાગતું નથી આ વ્યવસ્થા થાય એવું. એક વર્ષથી મહેનત કરવી છે છતાંય વ્યવસ્થા હજી થઈ નથી. એની વ્યવસ્થા કેવી રીતે તમારે તાળાબંધી હતી તમારી સ્કૂલમાં? હું બગસરા તાલુકાના નાના મંજેસર ગામને આચાર્ય છું અને અહીંયા 5 શિક્ષકોનું સેટઅપ છે, પણ અત્યારે હાલ હું એક જ છું. અને ગામ લોકો છે તેણે આ શિક્ષણ છે એનો બહિષ્કાર કરવા માંગે છે, એટલે તાળાબંધી કરીને હવે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા શિક્ષણનો બહિષ્કાર કરેલ છે. હાલ શિક્ષણ પ્રત્યે એ લોકો એમ કહે છે કે અમારે વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા નથી, એમ કે છે કે સોમવાર સુધીની આગળથી કીધેલું છે કે ભાઈ સોમવાર સુધી રાહ જુઓ, તો એની સાથે સહમત થયેલા છે.